હિંમતનગરમાં ભાટ સમાજનો ખેલ મહાકુંભ યોજાયો હતો। દિવાળીની રજાઓમાં અનેક સમાજોમાં ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં હિંમતનગરમાં ભાટ સમાજનો ખેલ મહાકુંભ યોજાયો હતો, જેમાં સમાજના 630 ભાઈઓ અને બહેનોએ ભાગ લીધો હતો અને અંડર 11, 20 અને ઓપન એજ ગ્રુપમાં 2 દિવસ રમતો રમાઈ હતી, જેમાં દોડ, ઊંચી કુંદ, લાંબી કુંદ, લીંબુ ચમચી, કબડ્ડી, ગોલા ફેંક, ચક્ર ફેંક સહિતની રમતો રમાઈ હતી અને ત્યારબાદ પ્રથમ, બીજા અને ત્રીજા નંબરના વિજેતા ખેલાડીઓને મેડલ, ટ્રોફી અને સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું। દિવાળીના વેકેશનમાં લોકોને મનોરંજન થાય તે માટે આ ખેલ મહાકુંભ યોજાયો હતો। બિંદેશ માંડલિયા સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, હિંમતનગર। મોટરસાયકલ ચોરીના અન્ડરટેકર ગુનાનો ભેદ ગણતરીના દિવસોમાં હિંમતનગર ગ્રામ્ય પોલીસે ઉકેલી ચોર ઇસમને મુદ્દાબાદ સાથે પકડી પાડી હતી। નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ, ગાંધીનગર વિભાગ તથા પોલીસ અધિક્ષક વિજય પટેલ સાબરકાંઠા હિંમતનગર નાઓને મોટરસાયકલ ચોરીના અન્ડરટેકર ગુનાઓ દિન પ્રતિદિન વધી રહેલ છે, જે શોધી કાઢવા સૂચક કરેલ હોય તે અન્વય એકે પટેલ વિભાગીય પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર સર્કલના માર્ગદર્શન હેઠળ અન્ડરટેકર મોટરસાયકલ ચોરીના ગુના શોધી કાઢવા સતત જરૂરી માર્ગદર્શન આપેલ હોય। ગઈ તારીખ 13/11/2023 રોજ ફરિયાદી રવિન્દ્રસિંહ સોમસિંહ પરમાર, રહેઠાણ પોલાજપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાઓની હીરો હોન્ડા કંપનીનું લીવો મોડલનું જીવનો RTO નંબર GJ09DB4610નો છે, જે મોટરસાયકલ સાંજના 5 વાગ્યાના અરસામાં પોલાજપુરમાં ગામની સીમમાં આવેલ માંડ નામથી ઓળખાતા ખેતરમાંથી ચોરી થયેલાની તારીખ 15/11/2023 રોજ EFRI કરેલ હોય, જે આધારે અત્રેના પોસ્ટની તારીખ 16/11/2023 રોજ હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશન પાર્ટ 1 ગુના રજિસ્ટર નંબર 11/20/90/03/2023 ઇપીકો કલમ 379 મુજબનો ગુનો નોંધી મોટરસાયકલ ચોરીની તપાસમાં સીસીટીવી ચેક કરતા સાબરકાંઠા નેત્ર કમાન્ડ કંટ્રોલના પાનપુર પાટિયાના સીસીટીવીમાં એક ઇસમ ચોરાયેલ મોટરસાયકલ લઈ શંકાસ્પદ હાલતમાં જણાવી આવતા સદરી ઇસમ ઓળખ કરતા નવલપુર ગામનો વનરાજસિંહ પરબતસિંહ સોલંકી, રહેઠાણ નવલપુર, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠાના હોવાનો જાણતા સદરી ઇસમને પોલીસ સ્ટેશન લાવી યુક્તિ પ્રયુક્તિ વધુ પૂછપરછ કરતા 4-5 દિવસ અગાઉ નવલપુરથી પોલાજપુર જતા રોડની બાજુમાં આવેલ ખેતરમાંથી મોટરસાયકલ ચોરી કરેલાની કબૂલાત કરતો હોય। સદર મોટરસાયકલ કિંમત ₹22,000 મુદ્દાબાદ તપાસ અર્થે કબજે લઈ સદરી ઇસમને ગુનાના કામે અટક કરી આગળની તપાસ હાથ ધરેલ છે। સાથે મુદ્દાબાદ રિકવરમાં મોટરસાયકલ કિંમત ₹22,000 આ પ્રશંસનીય કામગીરી કરનાર અધિકારી અને કર્મચારીઓ જેમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર યશવંત બી રાઠોડ, રાકેશ કે રાવત, નિત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાંઠા, આ અસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રસિંહ પદમસિંહ, વિજયકુમાર બાબુલાલ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશસિંહ જસવંતસિંહ, ચંદુભાઈ નાનજીભાઈ, ભાવેશસિંહ રામસિંહ, ઝાહિદ અલી, અકબર અલી, ભરતસિંહ દીપસિંહ, કનકસિંહ દિલીપસિંહ, નેત્રમ કમાન્ડ કંટ્રોલ સાબરકાંઠા। આબિદ ભુરા સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરમાં જલારામ બાપાની ધામધૂમપૂર્વક રીતે 224મી જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળીને શહેરમાં ફરીને પરત મંદિરમાં સમાપન થઈ હતી। હિંમતનગર શહેરમાં જલારામ જયંતિ મહોત્સવને લઈને ભક્તોએ ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવી હતી। વિશ્વ વંદનીય પરમ પૂજ્ય સંત શ્રી જલારામ બાપાની 244મી જન્મજયંતિ નિમિત્તે જલારામ મંદિરથી શોભાયાત્રા નીકળી હતી। શોભાયાત્રામાં ભક્તોની મોટી સંખ્યામાં જોડાયા હતા અને વિવિધ સ્થળે ભક્તો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું। જો કે શોભાયાત્રા માવીનગરના પંચદેવ મંદિરથી પરત ફરીને જલારામ મંદિર સમાપન કરવામાં આવ્યું હતું। ત્યારબાદ આરતી કરીને જલારામ બાપાની જન્મજયંતિને લઈને દર વર્ષે ધામધૂમપૂર્વક રીતે ઉજવણી કરવામાં આવે છે। દિવાળીના તહેવાર બાદ નવા વર્ષની જલારામ બાપાની જન્મજયંતિમાં અન્નકૂટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ પ્રકારની 101 વાનગીઓની અન્નકૂટ ધરાવવામાં આવ્યું હતું। ત્યારબાદ ભક્તો દ્વારા 2.5 કિલોની કેક કાપીને જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી। જો કે શહેર સહિત આજુબાજુ ગ્રામ્ય વિસ્તારના ભક્તો મોટી સંખ્યામાં જોડાયા હતા,
જલારામ મંદિર ટ્રસ્ટ દ્વારા જલારામ જયંતિ મહોત્સવમાં મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, હિંમતનગર. આજ રોજ 19/11/2023 ને રવિવારના રોજ પૂજ્ય જલારામ બાપાની 224મી જલારામ જયંતિ હોય હિંમતનગર ખાતે આવેલ ભવ્ય જલારામ મંદિરમાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવેલ, જેના ભાગરૂપે સવારે 9 વાગે જલારામ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળેલ, જે હિંમતનગર શહેરમાં ફરીને 12 વાગે નિજ મંદિરે પરત આવેલ છે. ઉપરાંત જલારામ મંદિર ખાતે ભવ્ય અન્નકૂટનું આયોજન કરેલ છે અને 101 આઇટમોનો અન્નકૂટ ભરેલ છે. વધુમાં આજે જલારામ બાપાની જન્મજયંતિ હોય ભક્ત દ્વારા 2.5 કિલોની કેક આવેલ હોય, કેક કાપી ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવેલ. જલારામ જયંતિના અનુસંધાને જલારામ બાપાના પ્રસાદરૂપે મહાપ્રસાદનું આયોજન કરેલ, જેમાં 5,000 ઉપરાંત ભક્તોએ પ્રસાદનો લાભ લીધેલ છે. આમ હિંમતનગર ખાતે ભવ્ય રીતે જલારામ બાપાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવેલ છે. જય જલારામ. જીતુભાઈ ઠક્કર, પ્રમુખશ્રી હિંમતનગર જલારામ મંદિર ટ્રસ્ટ. જલારામ મંદિર ટ્રસ્ટ સર્વે ભક્તોને આવકારે છે અને દરેકને જય જલારામ. હિંમતનગર રેલવે સ્ટેશન પર ડેમોમાંથી મહિલા પ્લેટફોર્મ પર પટકાતા માથા પર ઈજા થઈ હતી. હિંમતનગર રેલવે સ્ટેશન પર ડેમોમાંથી મહિલા પ્લેટફોર્મ પર પટકાતા માથાના ભાગમાં ઈજા થઈ હતી. જે મહિલા તેમના માતા પિતાને અસાવા ચિત્તોડગઢ ડેમોમાં ઉદયપુર જવા માટે મૂકવા આવી હતી અને મહિલા ડેમોમાં માતા પિતાને બેસાડ્યા બાદ ડેમો ઉપડતા સમયે ઉતરવા જતા પટકાઈ હતી અને ડેમોમાંથી મહિલા પટકાતા આસપાસના લોકો દોડી આવીને મહિલાને ખેંચી લીધી હતી અને લોકોએ દોડી આવી સમય ચૂકતાથી મહિલાને ખેંચી લેતા આ બાદ બચાવ થયો હતો. ઈજાગ્રસ્ત મહિલાની પરિવારજનોએ ટિકિટની ઓફિસ આગળ બાકડા પર બેસાડી હતી અને ઈજાગ્રસ્ત મહિલાની સારવાર માટે રેલવે સ્ટેશન પર સ્ટેશન માસ્ટર દ્વારા 108ની જાણ કરાઈ હતી, પરંતુ 108 આવે તે પહેલા ઈજાગ્રસ્ત મહિલાની સારવાર માટે તેમના વાહનમાં પરિવારજનોએ દવાખાને લઈ ગયા હતા. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, હિંમતનગર. હાલમાં રાજસ્થાનમાં વિધાનસભાની ચૂંટણી ચાલી રહી છે ત્યારે હિંમતનગર રેલવે સ્ટેશન આજે પણ આરપીએફ અને જીઆરપીનું સંયુક્ત જાગૃતિ અભિયાન વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવી હતી અને મુસાફરોને પણ સમજ આપવામાં આવી હતી. ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને મુસાફરી કરવા દરમિયાન શું શું સાવધાની રાખવી એ બાબતનું જાગૃતિ અભિયાન હિંમતનગર રેલવે સ્ટેશન પર આરપીએફ અને જીઆરપી દ્વારા વીરભૂમિ એક્સપ્રેસ ટ્રેનમાં કરવામાં આવ્યું હતું, જેમાં જ્વેલિન પદાર્થ, લાવારીસ પદાર્થ, ફટાકડા, પેટ્રોલ, ગેસ સિલિન્ડર, કેરોસીન ઉપરાંત રાજસ્થાનમાં ચાલી રહી વિધાનસભાની ચૂંટણીને લઈને રોકડદારોની હેરાફેરી બાબતની ઝુંબેશ આરપીએફ અને જીઆરપી દ્વારા દરરોજ કરવામાં આવે છે, પરંતુ આજે ડ્રાઈવર હોવાને લઈને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેને લઈને આ લાંબા રૂટની ટ્રેનમાં આ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને મુસાફરોને જાણકારી આપવામાં આવી હતી, જેમાં મહિલાઓ અને બાળકોની તસ્કરીને લઈને શું સાવચેતી રાખવી તે વિશે જાણકારી આપી હતી, જેમાં મુસાફરી કરતા સમયે કોઈ અજાણ્યા ઈસમો પાસેથી કોઈ પદાર્થ ખાવો નહીં કે લેવો નહીં, ચાલુ ટ્રેનમાં ઉતરવું નહીં કે ચડવું નહીં, કોઈ પણ કારણ વગર ચેઇન પુલિંગ કરવું નહીં સહિતની જાણકારી આપી હતી. આ પ્રકારનું જાગૃતિ અભિયાન આરપીએફ અને જીઆરપી દ્વારા રોજ કરવામાં આવે છે, પરંતુ આજે લાંબા રૂટની ટ્રેન જાગૃતિ અભિયાન કર્યું હતું. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીટી ન્યૂઝ, હિંમતનગર. આરપીએફ અને જીઆરપી હિંમતનગર દ્વારા રેલવેમાં યાત્રા કરતા યાત્રીઓને યાત્રા કરવાની દોરાન શું શું સાવધાનીઓ રાખવી એ બાબતની જાણકારી બાબતનું આજે એક અભિયાન કરવામાં આવ્યું, જેમાં જ્વલનશીલ પદાર્થ છે, લાવારીસ પદાર્થ છે, ફટાકડા છે, પેટ્રોલ, કેરોસીન, ગેસ સિલિન્ડર, વિધાનસભા ચુનાવ રાજસ્થાનનો ચાલી રહ્યો છે, એ સમયે કોઈ અવૈધ કેસ છે, અવૈધ શરાબ છે, આ બાબતની તસ્કરી નહીં કરવા બાબતની એક ઝુંબેશ જો આરપીએફ જીઆરપી દ્વારા લગાતાર તો કરવામાં આવી જ રહી છે. આજે
विशेषकर खास आ गाड़ी लांबा रूट नी कोटा सुधी जती होवानी गाड़ी होवाने कारणे रोजाना तो गाड़ियों में अमे करीए छीए। आज लांबा रूट नी गाड़ी नी अंदर यात्रियों में एक जागरूकता अभियान अमारा द्वारा करवामां आव्युं। आवी रीते अमारुं जागरूकता अभियान चालू ज रहे छे। यात्रियों ने महिला बाळकोनी तस्करी कोई अनजान आदमी पासेथी कोई अजाण्यो के नशीलो पदार्थ के कोई एवो खावो नहीं एनाथी शुं नुकसानी थाय चालू गाड़ी में चढ़वू के उतरवू नहीं चेन कोईपण वगन कारण खेचवी नहीं बधी जानकारी बाबत आज जानकारी आपवामां आवी अने एनी ड्राइव करवामां आवी। केटला दिवस अभियान आ लगातार 15 दिवस सुधी चालू रहेशे ने अमारा मुख्यालय द्वारा अमारा हेडक्वार्टर द्वारा में वारंवार आ प्रकारनी ड्राइव अने झूंबेशो आवती ज होय छे अने एने अमे नियमित रूपे करता ज होईए छीए। नियमित रूपे यात्रीओ में जागरूकता फैलावानुं काम आरपीएफ अने जीआरपी द्वारा लगातार करवामां आवी ज रह्युं होय छे के जेथी करीने यात्रीओ ने यात्राना दौरान कोईपण जातनी परेशानी तकलीफनो सामनो न करवो पड़े एवी कोईपण तकलीफ यात्रीओ ने थाय तो एक रेलवेनी एक स्पेशियल नंबर 139 छे एनी 139 पर कॉल करवा माटे भी बधाने जाण करवामां आवी छे। સાબરકાંઠા જિલ્લામાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંગે કેન્દ્ર સરકારના નાના મંત્રાલયના ડાયરેક્ટર સુશ્રી રોઝ મેરી કે અબ્રાહમના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ હતી। કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ પ્રજા કલ્યાણકારી યોજનાઓનો વ્યાપ તમામ લાભાર્થી અને નાગરિકો સુધી પહોંચાડવા અને યોજનાઓની જાગૃતિ અર્થે સાબરકાંઠા જિલ્લામાં આગામી તારીખ 22 નવેમ્બર 2023 ના રોજથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ થનાર છે। જે સંદર્ભે કેન્દ્ર સરકાર નાના મંત્રાલયના ડાયરેક્ટર અને વિકસિત ભારત સંકલ્પ યાત્રા જિલ્લાના પ્રભારી સુશ્રી રોઝ મેરી કે અબ્રાહમના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા કલેક્ટર નેમેશ દવે અને જિલ્લા વિકાસ અધિકારી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના આગોતરા આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં જિલ્લા પ્રભારીએ જણાવ્યું કે કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓના લાભ લોકો સુધી પહોંચે અને જનજાગૃતિ કેળવાય તે માટે સાબરકાંઠા જિલ્લાના 8 તાલુકાના 518 ગામ પંચાયતોમાં આગામી તારીખ 22 નવેમ્બર 2023 થી તારીખ 25 જાન્યુઆરી 2024 સુધી દરરોજ વિકાસ યાત્રા પહોંચશે। તે માટે જિલ્લા તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ બનાવેલી સમિતિની કામગીરી અંગે માર્ગદર્શન આપી જરૂરી સૂચનાઓ કર્યા હતા। વધુમાં તેમણે આઈટી પોર્ટલ ઉપર ડેટા અપલોડ કરવા, લાભોનું વિતરણ, રૂટ પ્લાન, નોડલ ઓફિસરની નિમણૂક, યાત્રા ગામમાં પહોંચે ત્યારે કાર્યક્રમના આયોજન માટે સ્ટાફની ફાળવણી સહિતની વિગતો ચકાસી હતી। વધુમાં સરકારની 17 જેટલી વિવિધ યોજનાઓનો વિશેષ પ્રચાર પ્રસાર કરવા માટે જણાવ્યું હતું। જે ગામમાં યાત્રા પહોંચે ત્યાં હેલ્થ કેમ્પ, પીએમજીએવાય કાર્ડ વિતરણ, સિકલ સેલ, ટીબીના દર્દીઓનું સ્કેનિંગ, ક્વિઝ કોમ્પિટિશન, મેરી કહાની મેરી જુબાની, ધરતી કરે પુકાર, સ્વચ્છતા સોંગ જેવા કાર્યક્રમો કરી યાત્રાનો હેતુ સફળતાપૂર્વક સાર્થક થાય અને ગામડાઓમાં યોજનારા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ભાગ લે તે ખૂબ મહત્વનું છે એમ જણાવી તે મુજબ કામગીરી કરવા જણાવ્યું હતું। આ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર દિગવંત બ્રહ્મભટ્ટ, ગ્રામ વિકાસ એજન્સી નિયામક પાટીદાર, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી રાજ સુતરિયા, નાયબ ખેતી નિયામક, લીડ બેંક મેનેજર તેમજ અન્ય અમલીકરણ અધિકારીઓ હાજર રહ્યા હતા। માહિતી બ્યુરો સાથે તનિષા પરમાર, સિટી ન્યૂઝ, હિંમતનગર।